ધોરણ 10 ગુજરાતી વિષયના પ્રકરણ 22 ની સમજૂતી આપણે અગાઉના વિડીયો સુધી પૂર્ણ કરી. આ વિડીયોમાં આપણે તેના શબ્દાર્થ તેમજ ભાષા અભિવ્યક્તિમાં કંઈક નવું જાણીએ. શબ્દ સમજૂતી. શબ્દાર્થ એટલે કે સમાનાર્થી શબ્દોમાં પહેલો શબ્દ છે નિર્જન. જન એટલે કે માણસ, તો નિર્જનનો અર્થ છે માણસ વિનાનું કે તૂનું. નકરો. નકરો એટલે ફક્ત કે માત્ર. કૂચ કરવી એટલે ચાલવું કે આગળ વધવું. શિખરનો અર્થ છે પર્વતનો ટોચનો ભાગ. હિમ એટલે અતિશય ઠંડી અથવા બરફ. મુકુટ એટલે માથે પહેરવાનું સાધન, જે સામાન્ય રીતે આપણે દેવી દેવતાઓ તેમજ રાજાઓના મસ્તક પર જોતા હોઈએ છીએ. પ્રપાતનો અર્થ છે ધોધ. વેરાન એટલે ઉજ્જળ, બિલકુલ નીરવ. આહલાદ એટલે હર્ષ કે આનંદ. અફાળ એટલે ખૂબ વિશાળ, ખૂબ મોટું. ખોભણનો અર્થ છે ખો, ગુફા કે ખાડો. યુવાવસ્થા એટલે યુવાનીની અવસ્થા. લાલસા એટલે ઈચ્છા. ગિરિવર એટલે પર્વતોમાં જે શ્રેષ્ઠ છે તે. અહીં હિમાલય માટે આ શબ્દનો ઉપયોગ થયો છે. વિરુદ્ધાર્થી શબ્દોમાં જોઈએ, નિર્મળ નો વિરોધી છે મલિન, વિશાળ નો વિરોધી શબ્દ છે સંકુચિત, ભવ્ય તો સામાન્ય, પ્રસન્નનું વિરોધી થશે ઉદાસ, દ્રશ્યનું થશે અદ્રશ્ય, અને સુરક્ષિત માટે વિરોધી શબ્દ છે અસુરક્ષિત. શબ્દ સમૂહ માટે એક શબ્દ અહીં આપેલ છે, શરીરે મોટું પણ અક્કલમાં ઓછું એટલે કે જળસું. હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહીવાળી નદી એટલે હિમનદી. રસ્તાનો જાણકાર તેને કહેવાય ભૂમિઓ. કુદરતનું સુંદરધામ તેની માટે એક શબ્દ છે પ્રકૃતિ મંદિર. બરફથી ઢંકાયેલું એટલે કે હિમાચ્છાદિત. હિમ વત્તા આચ્છાદિત એમ બે શબ્દોથી આ શબ્દ બન્યો છે. વહેતા પાણીમાં થતું કુંડાળું, આપણે જોતા હોઈએ છીએ વચ્ચે કુંડાળું થતું હોય તેને કહેવાય વમળ. જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન એટલે ગમ્ય સ્થાન. રાજકારણને લગતું કાર્ય એટલે રાજકાજ. અડધી ઉંમરે પહોંચેલું એટલે કે આધેડ. રૂઢિપ્રયોગમાં અહીં આપેલ છે થાકીને લોથ થઈ જવું એટલે અતિશય થાકી જવું. કંઠે પ્રાણ આવવા એટલે ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું. હાજા ગગડી જવા એટલે ખૂબ ગભરાઈ જવું. ઘોડા ગળવા એટલે આયોજન કરવું કે તેના વિચાર કરવા, તેના વિશે વિચારવું. મિત્રો, આ દરેક શબ્દો શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિરોધી શબ્દો તેમજ રૂઢિપ્રયોગ ફરી વખત એક વાર પાઠમાં જઈને જોવાનો પ્રયત્ન કરો કે તે કયા સ્થાને કઈ રીતે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભાષા અભિવ્યક્તિમાં જાણીએ, સરળ ટૂંકા સચોટ અને અર્થસભર વાક્ય આ કૃતિમાં અનેક સ્થળે જોવા મળે છે. કોઈ એવું ભાષાનું વિશેષ શણગાર કરેલ નથી, કોઈને પણ સમજાઈ જાય તેવા એકદમ સામાન્ય અર્થ ધરાવતા વાક્યો છે, પણ ખૂબ જ અર્થસભર ને સુંદર રીતે તેની રજૂઆત થઈ છે. વર્ણનાત્મક ગદ્યનું આ ઉત્તમ ઉદાહરણ છે. સદૈવ ગમ્ય સ્થાન જેવા તમને ઓછા સાંભળવા મળતા શબ્દોનો ઉપયોગ અહીં થયો છે. આ શબ્દોનો તમે તમારા લેખન કાર્યમાં ઉચિત સ્થાને પ્રયોગ કરો. હિમગીરી શબ્દને સ્થાને ગિરિહિમો શબ્દ કેવું નાવીન્ય બક્ષે છે તે સમજો. શબ્દોની અદલાબદલી કરીને એક નવો જ શબ્દ અહીં બની ગયો છે અને તે બોલવામાં તેમજ પ્રાસમાં સારો લાગે તેવો એક શબ્દ બન્યો છે. આપણે અંતિમ પંક્તિઓમાં આ શબ્દ જોયો હતો. તો અહીં આ પ્રકરણ સમાપ્ત થાય છે. મળીએ પછીના વિડીયોમાં એક નવા પ્રકરણ સાથે. નમસ્કાર.